છોકરીનું નામ રાગીણી અને છોકરાનું નામ અનિકેત, અને કોલેજમાં ભણતા હોય. હવે લવ એટ ફર્સ્ટ સાઈટ હતો એટલે છોકરાએ કીધું હું તને ચાહું છું. એ ભેગી રાગીણીને તો બહુ સપનાઓ હતા પૈસા, મોટા કોઈ પૈસાદાર માણસ સાથે લગ્ન કરવાના. અને યુ નો લાઈફ મારે તો એન્જોય કરવી છે અનિકેત, હું તારી લાગણીને સમજું છું, પરંતુ તારો 10,000 નો પગાર માંડ થશે. તું જે રીતે એવરેજ સ્ટુડન્ટ છો, તારું પરિવાર એવરેજ, એટલે ઓલો કે હા પણ હું તને પ્રેમ કરું છું. એટલે અનિકેત પણ તું મને નહીં સાચવી શકે બકા, મારે તો સ્વિટ્ઝરલેન્ડ ફરવા જવું છે ને અમેરિકા જવું છે ને મારે યુ નો ફ્લાઇટમાં ફરવું છે ને મારે લાઈફ એન્જોય કરું, હું તો બહુ ખર્ચા કરવા વાળી છોકરી છું અને મારા પપ્પાએ મને એમ સાચવી છે એટલે હું ઘરે એવું જ ગોતીશ કે 1-1.5 લાખનો પગારદાર છોકરો હશે. અનિકેત કે પણ હું તને ચાહું છું. અને છોકરી એટલું કીધું રાગીણીએ પણ પ્રેમથી ઘર નથી હાલતું યાર. સારું, બંને છૂટા પડી ગયા. આ વાતને 10 વર્ષ વયા ગયા. પ્રેમ કેવો હોય? રાગીણીએ કીધું પ્રેમથી ઘર ના હાલે દોસ્ત, મારા સપના જીવવા છે, લાખો રૂપિયા કમાતો હોય એવા કોઈ છોકરા સાથે હું લગ્ન કરીશ. વાતને 10 વર્ષ વહી ગઈ મેયર સાહેબ. 10 વર્ષ પછી છોકરી પરણી ગઈ, છોકરો ખોવાઈ ગયો, સમાચાર મળ્યા નહીં. અને 10-11 વર્ષ પછી અમદાવાદના મોટા કોઈ મોલની અંદર આમ કરીને આમ 3,000 રૂપિયાનો શર્ટ લેવા માટે રાગીણી આમ શર્ટ હટાવે છે અને આમ સામે જોયું છે તો સૂટ બૂટમાં વ્યવસ્થિત કપડામાં. અનિકેત, એ કેમ છે તું? તો કે મજા. તું? તો કે હું મજામાં છું. તું ઓકે છો? તો કે હા, મેં લગ્ન કરી લીધા, સરસ 1.5 લાખનો પગાર છે. મારો હસબન્ડ જીઆર છે, અત્યારે જનરલ મેનેજર છે, જીએમ છે કંપનીમાં, ફોરેનની કંપની છે. સારું સારું, તું ખુશ છો ને? તો હા હા, દુબઈ ફરી આવી, સ્વિટ્ઝરલેન્ડ ફરી આવી, ઓસ્ટ્રેલિયા હમણાં જવાના છે. તો કે વેરી ગુડ, સરસ. તું? તો કે હું ઓકે છું. મેરેજ કર્યા પછી વાત? એમ કરીને ઓલો નીકળી ગયો તરત જ. અને હું તને તો કહેતો સોરી યાર, 10 વર્ષ પહેલા તે મને પ્રપોઝ કરેલું, પણ યુ નો મારા સપના જ જો ને, આ 3,000 રૂપિયાનો શર્ટ મારા હબી માટે લેવા આવીશ. તો કે સારું. શર્ટ લઈને બહાર નીકળી, બહાર નીકળી અને એની પાછળો પાછળ અનિકેત આવતો હતો. તે હસબન્ડ એનો બહારની ગાડીમાં ઊભો બેઠો હતો, એ ગાડીમાંથી ઉતરો અને એ અનિકેતને પગે લાગ્યો. એટલે રાગીણીને એમ થયું કે તું શું કામ મને પગે લાગે છે? તો કે આજ તો મારા બોસ છે, હું આની કંપનીમાં તો જોબ કરું છું. હે? તો કે હા. એટલે અનિકેતે એક બેફિકરી ભર્યું સ્માઈલ આપ્યું અને અનિકેત પાછળની BMW એનો ડ્રાઈવર લઈને આવ્યો હતો, એ ડ્રાઈવરમાં બેસી ગયો, હાથમાં 3,000 નો શર્ટ આમનામ રહી ગયો અને હળવેક દઈને ડાકલાનું પડ ધ્રુજે એમ થડાક ઉથડાક થડાક ઉથડાક. પછી તો શું બોલે? તે મને કેમ ક્યારેય કીધું નહીં કે તારા બોસનું નામ અનિકેત છે. તો કે ભૂલાઈ ગયું, અમે એને અની સર કહી છે. સી ઠીક, તારા સરે મેરેજ કર્યા? રાગીણી પૂછે છે મેયર સાહેબ એના હસબન્ડને કે તારા સરે મેરેજ કર્યા? તો કે ના, મેરેજ કર્યા નથી, એક છોકરીના પ્રેમમાં હતા. એટલે 10 વર્ષથી સાહેબ એની યાદમાં એક ફાઉન્ડેશન ચલાવે છે અને 5 કરોડનું વર્ષે દાન કરે છે. શર્ટ હેઠો મુકાઈ ગયો ત્યારે. આ હા હા, એટલે ઘણી વખત ઉસને ક્યાં લાજ રખી હૈ મેરી ગુમરાહી કી, ઉસને વસીમ બરેલવીનો શેર છે સાહેબ, ઉસને ક્યાં લાજ રખી હૈ મેરી ગુમરાહી કી, ઉસને ક્યાં લાજ રખી હૈ મેરી ગુમરાહી કી, કે મેં ભટક કર ભટકું તો ભી ઉસી તક પહોંચું.